ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવે ગેલાણી તરાવ નજીક ચોમાસાની ઋતુ પૂર્વે વિદેશી પક્ષીઓનું રાષ્ટ્રીય પક્ષીનું આગમન થયું હતું પક્ષીઓને રહેવા માટે ઠંડક વાતાવરણની જરૂર હોય છે અને ભરૂચ શહેરમાં એવો કોઈ વિસ્તાર હોય તો તે છે પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી તરાવ અને આ તરાવની આસપાસ મોટી માત્રામાં વૃક્ષો ગતાદાર હોય છે જેના કારણે આ પંથકમાં ઠંડક ભરેલું વાતાવરણ રહેતું હોવાથી દર વર્ષે ચોમાસા પૂર્વે જ સમગ્ર વિશ્વમાંથી દેશ વિદેશમાંથી પણ પક્ષીઓ આ સ્તરે જૂથ સાથે આવી પહોંચતા હોય છે અને છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું જૂથ સાથે આગમન પણ થઈ રહ્યું છે મોટી માત્રામાં વિદેશી પક્ષીઓના આગમનના પગલે આ વિસ્તારમાં પક્ષીઓના અવાજથી વાતાવરણમાં કંઈક અલગ જ લાગતું જોવા મળી રહ્યું છે આ વિસ્તારમાં માત્ર વિદેશી પક્ષીઓ નહીં પરંતુ રાષ્ટ્રીય પક્ષી મોરના જૂઠ પણ મોટી માત્રામાં આવી રહ્યા છે અને આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર કળા નૃત્ય કરી મેહુલિયાને રીઝવવાનો પ્રયાસ કરતા હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે આ વિસ્તારના લોકો વિદેશી પક્ષીઓ અને રાષ્ટ્રીય પક્ષી મોર ચણ પણ આપી રહ્યા છે પરંતુ આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના નૃત્યથી લોકોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આ વિસ્તારમાં ચોમાસા પૂર્વે સ્થાનિકોની સવાર રાષ્ટ્રીય પક્ષી મોરના તંખાથી થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ચોમાસાના આગમન પૂર્વે જ વિદેશી પક્ષીઓ અને રાષ્ટ્રીય પક્ષી મોરના જૂઠ અહીંયા માળો બનાવતા હોય છે અને ચોમાસાની ઋતુ પૂર્ણ થતાની સાથે જ વિદેશી પક્ષીઓ અને રાષ્ટ્રીય પક્ષીઓ તેઓના વતન તરફ પ્રાણાયામ કરી લેતા હોય છે પરંતુ ચોમાસા પૂર્વે આ વિસ્તારમાં પક્ષીઓની ઉડાવૂરથી આ વિસ્તાર જોવા મળી રહ્યો છે ભરૂચ પશ્ચિમ વિસ્તાર ગેલાણી કુંવા વિસ્તાર આવેલો છે આ ગેલાણી કુંવા વિસ્તાર છેલ્લા દસ બાર વર્ષથી બહારના વિદેશી પક્ષીઓનો મેળાવડો ચોમાસાના તાણે જોવા મળે છે એમને અહીંયા એમના ખોરાકરૂપી તળાવ છે ગેલાણી કુવા તળાવ ત્યાં મચ્છી નાની મોટી મળી રહે છે નજીકમાં માં નર્મદા છે ત્યાં પણ એમનો જે મુખ્યત્વે ખોરાક છે મચ્છી એ તેઓ આરોગ્ય છે અને અહીંયા મુખ્યત્વે એમનો અહીંયા આવવાનું કારણ કે સમૂહમાં ઝાડ છે આંબલી પીપળા લીમડા એનો સમૂહ છે એના માટે અહીંયા માળો બાંધવા માટે અને ખાસ કરીને ચાર મહિના ચોમાસાના હોય છે ત્યાં આ જગ્યા પર આવવાનું પસંદ કરે છે પ્રજનન કરી અને તેઓ બચ્ચા મોટા કરી અને પાછા દિવાળીએ તેઓ પોતાના માદરે વટનમાં પલાયન થઈ જાય છે